માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુનિલ માંકડ. આજે વાત કરીશું ભુજનો ટાઉન હોલ લોકો અને કલાકારો માટે બન્યો ટાઈમ ટાઈમ ફીસ. ગરમીના પ્રકોપ વચ્ચે પાણી અને ઘાસચારાની બુમરાણ. કોંગ્રેસે કરી આક્રમક રજૂઆત અને હવે પોસ્ટ ઓફિસમાં બનશે પાસપોર્ટ. પણ સમાચારોની શરૂઆત કરીએ કચ્છી સપૂત ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને 128મી પુણ્યતિથિએ અપાયેલ અંજલિથી. ભારતની આઝાદી માટે દેશમાં સૌપ્રથમ સશસ્ત્ર ક્રાંતિ કરનારા કચ્છી સપૂત ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને 128મી પુણ્યતિથિએ ભાવભરી અંજલિ અર્પણ કરાઈ હતી. બાનુશાલી સમાજના અગ્રણીઓ, કચ્છના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભુજના જ્યુબિલી સર્કલ મધ્યે આવેલ ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા. જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ શ્યામજી કૃષ્ણ વર્માને આઝાદીની લડતના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય વિભૂતિ અને કચ્છના સપૂત, ભાનુશાલી સમાજના ગૌરવ એવા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ છે. ઇતિહાસની વાત બહુ જ ટૂંકમાં કહું તો 40,000 ગોરાઓ, 32 કરોડ ભારતીયો, 200 વર્ષની ગુલામી, એમાંથી આઝાદીનું પ્રથમ સોપાન એટલે પ્લાસીનું યુદ્ધ, બીજું સોપાન એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કે જેમાં મંગલ પાંડે શહીદ થયા, અને ત્રીજું અને મહત્ત્વનું સોપાન એ 1905થી 1931 સશસ્ત્ર શાંતિ સંગ્રામ, અને જેના રાહબર હતા આપણા કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, અને ચોથું સોપાન એટલે 1904થી 1947 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના રાહબર હેઠળ જે અહિંસક આંદોલન થયું તે. પણ મને કોઈ પૂછે તો ચારેય સોપાન પૈકી મહત્ત્વનું કોઈ સોપાન હોય તો 1905થી 1931 કે જે દરમિયાન આ દેશના 24, 25, 22 વર્ષના યુવાનોએ પોતાની જાન ફરેશાન કરી દીધી, અને એ સૌના રાહબર હતા આપણા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. તો આજે એમની પુણ્યતિથિ નિમિત્તે હું એમને નતમસ્તકે શ્રદ્ધાંજલિ આપું છું. મૂળ માંડવીના પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જાણીતા સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર સહિત અનેક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓના ગુરુ હતા. કચ્છી ભાનુશાલી સમાજના આ વીર સપૂતે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપીને આઝાદી માટે મહત્વનો ફાળો આપ્યો હતો. ભાનુશાલી સમાજવાદી શ્યામજી કૃષ્ણ વર્માને અંજલિ અર્પતા કચ્છી સાહિત્યકાર ધનજી ભાનુશાલી, કડક બંગાળી અને શંભુભાઈ નંદા. આજે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 28મી પુણ્યતિથિ છે ત્યારે આજના યુવાનોએ શ્યામજીમાંથી શું પ્રેરણા લેવી જોઈએ એ અંગે ખાસ અગત્યનું છે. શ્યામજી જ્યારે યુવાન હતા ત્યારે એમણે અંગ્રેજો વિરુદ્ધ ઇંગ્લેન્ડમાં જઈ અને 1905માં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી, અને એમણે આપણા જે આજના ક્રાંતિવીર આપણે જેનાથી કહીએ છીએ એવા વીર સાવરકર, મગનલાલ ધીંગડા વગેરેને એણે ત્યાં પાળ્યા પોસ્યા, અને જરૂર પડી તે કોર્ટ કચેરીમાં એનો બચાવ પણ કર્યો. એટલે શ્યામજીમાંથી આજની તારીખે આપણે ખાસ નોંધવાનું છે, પ્રેરણા લેવાની છે કે જીઓ, તમારા માટે ન જીઓ, દેશ માટે પણ જીઓ, એવો એમનો સંદેશ છે એવું મને લાગે. માત્ર શ્યામજી કૃષ્ણ વર્માના કાર્યો છે સમાજને ઉપયોગી કરતા આજે આપણે વાત કરીએ તો
સમગ્ર દેશે એને યાદ કરવો જોઈએ અને સમગ્ર દેશ આપણે આઝાદીના ઘડવૈયા હતા, એ જે આઝાદીના ઘડવૈયા આપણા જે ક્રાંતિવીરો હતા એ લોકોના પણ ગુરુ હતા, એથી એમને ક્રાંતિ ગુરુ કહેવાય છે. એટલે ક્રાંતિકારીઓ જે આપણે યાદ કરીએ છીએ એ લોકોના પણ ગુરુ હતા, જેમણે વિદેશમાં અંગ્રેજોની છાતી પર બેસીને આપણા દેશને આઝાદ કરવા માટેનું કાર્ય કર્યું હતું, જે તે વખતે બહુ મુશ્કેલ કાર્ય રહ્યા હતું. અત્યારે તો આપણે એ વસ્તુની કલ્પના પણ ન કરી શકીએ કે કેવી મુશ્કેલીમાં એમણે આ ભગીરથ કાર્ય કર્યું હતું. ગરમીના પ્રકોપ વચ્ચે કચ્છમાં પાણી અને ઘાસચારાની મુશ્કેલી સંદર્ભે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર સમક્ષ આક્રમક રજૂઆત કરી છે. ઉનાળાના પ્રારંભ સાથે જ શરૂ થયેલ પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા હવે વિકરાળ બની રહી છે. કચ્છના વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી સમક્ષ આક્રમક રજૂઆત કરી હતી. કોંગ્રેસના જિલ્લા કક્ષાના અગ્રણીઓની સાથે રજૂઆતમાં જોડાયેલા બન્ની વિસ્તારના રહેવાસીઓ વતી પાણી ઘાસચારાની મુશ્કેલી અંગે પાણી પુરવઠા જે એમાં બન્ની પચ્છમમાં આખા બે ટેન્કર ફાળવેલ છે, એના લીધે જે જે ગામડામાં લેની નથી ત્યાં પાણી પહોંચતો નથી, એ માણસોને બહુ તંગી છે. અને જ્યાં લેની છે ત્યાં પાણી પૂરતો આવતો નથી, કારણ કે પાણી પુરવઠા પાસે જે જ્યારે રજૂઆત કરી તો કે પાણી ઉપર આવતો નથી, એ બાબતે માણસોને બહુ તકલીફ છે અને ઘાસચારાની બહુ તકલીફ છે. એ બાબતને આજે કલેક્ટર સાહેબ પાસે અમે બધા રજૂઆત કરેલી હતી. કલેક્ટર સાહેબ ખાતરી આપી છે કે આ પ્રશ્ન તમારો હલ કરી દેશું. પાણીમાં તો વારંવાર અમે લેખિતમાં અને મુખિતમાં અધિકારીઓને રજૂઆત કરતા રહ્યા છીએ, પણ આજ સુધી કોઈ પાણીનો પ્રશ્ન જે છે એ પૂરો થતો નથી. વારંવાર જ્યારે અધિકારીને કહીએ છીએ, પાંચ પાંચ દિવસે એક એક ગામને પાણી મળે છે, કહે છે કે ઉપરથી નર્મદાની લેન કિનાલ ટુ કોટમાં છે, ઉપરથી પાણી પૂરો મળતો નથી, જેના કારણે વારંવાર બની અને પચ્છમનો પાણીનો પ્રશ્ન ઊભા જ રહે છે. અને બીજી જે સમસ્યા જ્યાંથી હલ થાય પાણીની, જ્યાં પાણી કૂવાની અંદર નીચે છે ઉવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે સમસ્યા હલ કરવામાં આવે, મારા મત વિસ્તાર ખારીની વિચાર તમારી સાથે વાત કરું તો અંધૌમાંથી જે પાણીની સમસ્યા હલ થાય એવી નાની ડધર, મોટી ડધર, વાઘુરા, ડેઢિયા અને સાધારાની સમસ્યા હાલ થાય તેના માટે 13 મહિના ત્યાં હું આજ ધક્કા ખણું છું. 86 લાખની એનું પ્રોફેસ્ટ બનાવી અને 2 બોર બનાવી આજ સુધી જીબીનું કનેક્શનનું કોલ ભરાવી અને જોડાણ કરવામાં આવ્યું નથી, જે 5 ગામની સમસ્યા પાણીની આજ સુધી પણ હલ થઈ નથી. તમામ બની અને પચ્છમની અંદર પાણીની સમસ્યા અને અંતિથી જો વિશેષ કહેતા હોય તો એક પાણી અને બીજી ઘાસચારાની સમસ્યા ઊભી અત્યારે થયેલી છે. અત્યારે જો અમે વિરોધ પક્ષ તરીકે પણ જો ખપી જતા હોઈએ તો પોતે અધિકારીઓ નિરીક્ષણ કરે અને સત્તા પક્ષ પણ તેનું નિરીક્ષણ કરે કે પાણીની સમસ્યા અને ઘાસચારાની સમસ્યા ત્યાં શું છે, એ તે પોતે સ્થાનિકો ઉપર ચેક કરે. અમારા ખાલી વિડીયો ઉપર, અમારા લેખિત ઉપર ન રહે, પોતે સ્થાનિક પોતે જવાબદાર છે, પોતાની જવાબદારી પૂર્ણ કરી અને પોતે તે પણ તેનું સર્વે કરી શકે છે. મારી લેટર પ્રમાણે હું સમજું છું કે અમે વારંવાર લેટર અને લેખિતમાં મુખિતમાં રજૂઆત કરતા અમારો અવાજ જ્યારે પહોંચતો નથી તો એ લોકો પોતે સ્થાનિક ઉપર ચેક કરે અને સ્થાનિક ઉપર તપાસ કરે. સત્તા પક્ષ હોય અને અધિકારીઓ જે ઉપર આઈએસપી અધિકારી બેઠેલા હોય એ પોતે તપાસ કરી અને આનો નિર્ણય લે અને જે પ્રજાની સમસ્યા હાલ થાય, આ મારી એક ખાસ રજૂઆત છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળના વરિષ્ઠ અગ્રણી આદમ ચાકી, જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, મહામંત્રી રવિન્દ્ર ત્રવાડી, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિત કચ્છ કોંગ્રેસના અન્ય આગેવાનો જોડાયા હતા. માત્ર બન્ની જ નહીં પણ સમગ્ર કચ્છ જિલ્લામાં પાણી અને ઘાસચારાની પરિસ્થિતિ ખરાબ હોવાનું કહેતા જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, કચ્છના અનેક જગ્યાએથી શહેર હોય ગામડા છે, પીવાના પાણી માટે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ક્યાંક અપૂરતી, ક્યાંક નિષ્ફળ એવી પરિસ્થિતિમાં લોકોને જીવનના દિવસો કાઢવા બહુ કઠિન થઈ ગયા છે. આજે ભુજ તાલુકાના આગેવાનો અને બન્ની પચ્છમ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય અમારા રશીદભાઈ અને સરપંચો મોટી સંખ્યામાં અહીં આવી અને બન્ની પચ્છમ વિસ્તારમાં પણ પીવાના પાણીની જે સમસ્યા છે એનો કાયમી નિરાકરણ થાય એ રીતે રજૂઆત કરવા માટે કલેક્ટર શ્રી કચ્છને રૂબરૂ મળવા આવ્યા હતા અને અમે પણ એમાં સૂર પુરાવી અને વહેલી તકે બન્ની પચ્છમ વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યા હલ થાય, સાથે સાથે પશુપાલક વર્ગ ધરાવતો એક મોટો એરિયા છે અને પશુપાલનને ટકાવવા માટે પીવાના પાણીની ને સાથે સાથે ઘાસચારાની એટલી જ જરૂરિયાત ઊભી થઈ છે. એટલે સરકારે તાત્કાલિક ઘાસચારા માટેની વ્યવસ્થા સરકાર ઊભી કરે એના માટેની દરખાસ્તો કરવી જોઈએ એવી વાત પણ અમે કલેક્ટરશ્રીને કરી છે. સ્ટોરેજ જે ત્યાં બનેલા છે ઘાસ ડેપો
એ બધા અત્યારે ખાલી ખમ છે, તો સરકારે પણ રાત ભાવે ઘાસની વહેલી તકે વિતરણ થાય એવી વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. પીવાના પાણી માટે જ્યાં અવાડા છે, જ્યાં પાઇપલાઇન છે, જ્યાં ટાંકા છે, ત્યાં સુધી પૂરું પાણી મળે, અને જ્યાં પાઇપલાઇનની વ્યવસ્થા નથી એવી જગ્યાએ વિશેષ ટેન્કરો ફાળવીને પણ લોકોને અને પશુધનને નિભાવવા માટે, એમને બચાવવા માટે પાણીની ચોક્કસ વ્યવસ્થા થવી જોઈએ. આ વખતે જે રીતની મશીનરી અને વ્યવસ્થા જોતા બન્ની પચ્છમની સાથે સાથે અબડાસા લખપત નખત્રાણા એમાં નાની બન્નીનો વિસ્તાર પણ હોય, રાપર ભચાઉ હોય, ઘણા મુંદ્રા તાલુકાના ગામો છે, આ બધા વિસ્તારોમાં પાણીની અને ઘાસચારાની કટોકટી સર્જાઈ રહી છે અને આવનાર દિવસોમાં કોઈ મોટું રૂપ ધારણ ન કરે અને મોટી મા મુશ્કેલીમાંથી લોકોને પસાર ન થવું પડે એટલે આગોતરા આયોજનના રૂપે કોંગ્રેસના સિનિયર આગેવાનો પણ અમારી સાથે અહીં ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ગામના સરપંચો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને અમારી માંગ છે કે વહેલી તકે પીવાના પાણી અને ઘાસની વ્યવસ્થા ચોક્કસ થવી જોઈએ. ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણના પ્રહરી રોટરી અંગ્રેજી માધ્યમિક શાળા બાળકોની બૌદ્ધિક શારીરિક અને શૈક્ષણિક સિદ્ધિઓને સર કરાવતી 360 ડિગ્રી ડેવલપમેન્ટ માટે વાતાવરણ પૂરું પાડતી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા પ્લે હાઉસ જુનિયર કેજી સિનિયર કેજી તેમજ ધોરણ 1 થી 12 સુધી સાયન્સ કોમર્સ પ્રવાહ જીએસઈબી એટલે કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત શિક્ષણ રોજબરોજના માળખા પ્રમાણેનું કાર્ય અને પુનરાવર્તન 100% બોર્ડ ક્લાસ કોમર્સમાં કચ્છમાં બીજા નંબરે તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ શિક્ષણ રમતગમત તથા ઇતર પ્રવૃત્તિઓનું સમતોલ સમન્વય ગણિત વિજ્ઞાન માટેની પ્રયોગશાળા કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ આંતરરાષ્ટ્રીય પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવતા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી સ્લો લર્નર માટે રીમેડિયલ ક્લાસ આત્મવિશ્વાસનું બુલંદ કરતી કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનારોનું આયોજન સ્ત્રી સશક્તિકરણને મજબૂત કરતા કરાટેનું શિક્ષણ હેલ્થ ચેકઅપ તેમજ આહાર જીવન શૈલીનું માર્ગદર્શન અને યોગ શિબિર બસ વ્યવસ્થા ફિલ્ડ ટ્રીપ અને સ્પેશિયલ ટૂર સ્પોર્ટ્સ આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ રોટરી અંગ્રેજી માધ્યમિક શાળા સંપર્ક પુષ્પાબેન ભંભાણી આચાર્ય રોટરી અંગ્રેજી માધ્યમિક શાળા હરિપર ગામ ભુજ ફોન નંબર 9979920202 વાત લોક સમસ્યાની આજે અમે આપને બતાવીશું 2 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ભુજનો ટાઉન હોલ લોકો અને કલાકારો માટે બન્યો ટાઈ ટાઈ ફેસ ટાઉન હોલની સુવિધા હોવા છતાંય કચ્છના રંગમંચના કલાકારોએ રસ્તા ઉપર કલાકારના દેવતા એવા ભગવાન નટરાજની પૂજા કરવી પડી વિશ્વ રંગમંચ દિવસે રંગમંચના કલાકારોની નારાજગી સમગ્ર ભુજમાં ચર્ચાનો વિષય બની છે એનું કારણ છે 2 કરોડ રૂપિયાના અદદો ખર્ચ કરાયા છતાંય ટાઈમ ટાઈમ ફીસ બનેલા ટાઉન હોલ હજી તોડબીના પહેલા જ ખુલ્લા મુકાયેલા ભુજના ટાઉન હોલનો વિવાદ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે તેનું કારણ નિસ્વાર્થ ભાવે કલાને પ્રોત્સાહિત કરનારા કલાકારોની ભુજ નગરપાલિકા સામેની નારાજગી છે સુવિધાથી માંડીને કમરતોડ ભાડા વિરુદ્ધ બળાપો વ્યક્ત કરતા રંગમંચના કલાકાર પંકજ જાલાના શબ્દોમાં કચ્છના કલાકારો અને લોકોની સમસ્યાનો પડઘો છે ભુજ નગરપાલિકાએ 10 ફેબ્રુઆરીના આ ટાઉન હોલનું નિર્માણ કર્યું લોકાર્પણ કર્યું ત્યાર પછી એનો જે ભાડા વધારો છે એ અસહ્ય છે ગેરવ્યાજબી છે એના માટે એક દિવસ અમે બધાએ સમગ્ર ભુજ નગરના સંસ્થાઓ સામાજિક મંડળો જ્ઞાતિ મંડળો સ્કૂલો આ બધાએ ભેગા થઈને એક આવેદનપત્ર આપ્યું કે આ 35,000 રૂપિયા ભાડું અને સૌથી પહેલાં 50,000ની ડિપોઝિટ આ કોઈ પણ સાદા જે આપણા અવેતન કલાકારો છે અવેતન મંડળો છે ધાર્મિક મંડળો છે કે સરકારી સ્કૂલો છે એને ન પોસાય એટલે આ ભાડું છે એ તમારે એમાં ફેર વિચારણા કરવી જોઈએ ત્યાર પછી એમનો પ્રતિસાદ એટલો બધો નથી વિચારીશું અમે કંઈક કરીશું એવો જવાબ આપ્યો છે ત્યાર પછી વિશ્વ રંગભૂમિ દિવસ 27 માર્ચના આવ્યો
એટલે રંગમંચનું પૂજન કરવા માટે અમારે કોઈ બુકિંગ કરાવવું પડે વગેરે, પરંતુ અમારી પાસે 50,000 રૂપિયા તો હોય નહીં, અને અમારે તો રંગમંચનું પૂજન કરવાનું હતું. કારણ કે વર્લ્ડ થિયેટર ડેના એક કલાકાર તરીકે નટરાજનું અને રંગમંચનું પૂજન થાય એ અમે દર વર્ષે કરતા હોઈએ છીએ. એટલે આ વખતે એવું નક્કી કર્યું કે અમે શેરી નાટકો પણ કરીએ છીએ, અને હમીરસર તળાવ જેવું જે આપણું જે જાહેર સ્થળ છે અને એમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની સમાધિ છે, તો એની પાસે અમે નટરાજને સ્થાપન કર્યા અને ત્યાં બધા કલાકારોએ રંગદેવતાનું પૂજન કર્યું. મેં જોયું અત્યારે ખુરશીઓને ટાઇટ કરવા પાછા આવ્યા છે. એ જ રીતે અમે 2-3 અધુરાસો તરફ ધ્યાન પણ લેખિતમાં પણ આપ્યું છે કે પાછળનો જે સાયક્લોરામા છે એ હજી જે ઉદ્ઘાટનના દિવસે કર્યો હતો એ જ કટઆઉટ હજી લટકે છે. પાછળનો સ્ક્રીન છે એ ખૂબ જ ચોડાયેલો છે એટલે એ ચલાવી જ ન લેવાય. સામેથી જે લાઇટો ફેંકવાની વાત હતી એ 4 લાઇટો આવી ગઈ છે, પણ હવે ખબર નહીં કઈ રીતે એ હજી લાઇટો પણ ફિટ નથી. એ જ રીતે સ્ટેજના ફ્રન્ટમાં ઉપરથી જે લાઇટો છે એને હાઇટને થોડી નીચી કરવાની છે, એ પણ હજી નીચે નથી થઈ. તો આ જે અધુરાસો રહી જવા પામી છે એ અધુરાસો તરફ અમે લેખિતમાં પણ ધ્યાન આપ્યું છે, અને તે વખતે કહ્યું હતું થશે, પરંતુ આજની તારીખે પણ જોઈએ છીએ તો એ હજી 10 ફેબ્રુઆરીના જે અધુરાસ હતી એ જ અધુરાસો છે. મને લાગે છે કદાચ વધી છે, જેમ સીટો અત્યારે ચાલે છે અને એને રિપેરિંગ કરવા પણ આવ્યા છે. તો આ તો થોડા સમયની અંદર આ બધું થાય તો આપણા માટે ખૂબ દુઃખ છે. જો કે ભુજ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનમાં નિષ્ફળ છે. તોતિંગ ભાડા વસૂલ્યા પછી ટાઉન હોલમાં ઠેર ઠેર ગંદકી છે. જાહેર સ્ટેજ હોય કે પછી ટાઉન હોલનું પરિસર, જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે. રંગમંચના કલાકારો વતી કચ્છની સમક્ષ ગંદકીનો મુદ્દો ઉઠાવતા વરિષ્ઠ કલાકાર નયન રાણા સીધે સીધો જ સવાલ કરતા કહે છે કે નરેન્દ્ર મોદીના સ્વચ્છતા મિશનમાં ભુજ નગરપાલિકા સંપૂર્ણપણે નિષ્ફળ છે. હા, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સ્વચ્છતા અભિયાન આદર્યું છે, પણ કદાચ નરેન્દ્ર મોદીને પણ ખબર નહીં હોય કે એમનો જ પક્ષ દરેક જગ્યાએ એમાં પાછળ પડે છે. જ્યાં ટાઉન હોલમાં અત્યારે પણ આ ગંદકી દેખાય છે, સ્ટેજ ઉપર પણ આઈસ્ક્રીમના કપ, પાણીના ગ્લાસ, બોટલો એમને એમ પડ્યા છે. એનો અર્થ કે લોકો ભાડું લઈ લે છે, પાછળ મેન્ટેનન્સ માટે એક પણ પૈસો ખર્ચ નથી કરતા. આટલી ગંદકી છે એ રહેશે એટલે આ લાકડાને બધું સડવા જ માંડવાનું. એટલે એ લોકોએ ખાસ વિચારવું જોઈએ કે ભાઈ તમે જે ભાડે આપો છો, એક પ્રોગ્રામ પૂરો થઈ ગયો, ટાઉન હોલ તરત જ ચોખ્ખો થઈ જવો જોઈએ, એના માટે તો એ લોકો આટલું ભાડું લે છે. રંગમંચના કલાકારો હોય કે ભુજની પ્રજા, શું ભુજ નગરપાલિકાના કાને લોક સમસ્યા પહોંચે છે ખરી? ટાઉન હોલનું 50,000 રૂપિયા ભાડું કોને પોષાય? અનેક પ્રશ્નો અને સમસ્યાઓ વિશે હંમેશાની જેમ જ ઉડાઉ પ્રતિભાવ આપતા નગરપતિ અશોક હાથી અને લોક સમસ્યા સંદર્ભે ભાજપના શાસકોને અણિયાળા સવાલો કરતા કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા. આનામાં કોઈ જાતનો ભેદભાવ નથી. રંગમંચ કમિટીએ સમજવું જોઈએ કે નગરપાલિકા દ્વારા અદ્યતન 2 કરોડના ખર્ચે ટાઉન હોલ તૈયાર કરવામાં આવ્યો છે. એનામાં સાઉન્ડ સિસ્ટમ, ઇકો, ડિજિટલ લાઇટો અને એસીનો મેન્ટેનન્સ અને ભારણ એ નગરપાલિકા ઉપર છે. તેનો ભાડા વસૂલી જોવા જઈએ તો નોર્મલી ભાડો છે, પણ છતાં જે રંગમંચ કમિટીની અમારી પાસે રજૂઆત આવી છે એ રજૂઆતને અમે કમિટી બેસી ધ્યાન દઈ અને એ લોકોને જે હશે એ પ્રમાણે જોઈ લઈશું અને જે ભાડામાં સંસ્થાને રાહત થશે એ પ્રમાણે અમે આગળ રાત કરશું એ લોકોને. વિશ્વ રંગમંચનો જ્યારે દિવસ હોય અને રંગમંચના કલાકારો કે જેણે આ ટાઉન હોલની અંદર પોતાનું ખૂન પસીનો એક કર્યો હતો, આ ટાઉન હોલ ઊભો થાય એના માટેના એમના ખૂબ બધા પ્રયત્નો હતા, અને એ જ રંગમંચના કલાકારોને વિશ્વ રંગમંચના દિવસે જો બહાર કાર્યક્રમ કરવો પડતો હોય તો કેટલી દુઃખની વાત છે. રંગમંચના કલાકારોએ જે રીતે એમણે નગરપાલિકાની અંદર જઈ પ્રમુખ પાસે, સીઓ પાસે જઈ રજૂઆત કરી હતી કે તમે ભાડા ઘટાડી દો, કે જો ભાડા ઘટશે તો વધુ ને વધુ પ્રોગ્રામો આ ટાઉન હોલની અંદર થશે. તમે જેમ જોવો તેમ શૈક્ષણિક સંકુલ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, કોઈ સમાજ હોય, તો આની પાસેથી તમારે નજીવા દરે આ ટાઉન હોલ ભાડે આપવું જોઈએ. ટાઉન હોલનો જે કોઈ ઇલેક્ટ્રોનિક્સને લગતું જે કોઈ પણ ખર્ચ છે
લાઇટ બિલ જે એ ભરાવવું જોઈએ અને એની જે બાકીની રકમ છે એ રકમ ઓછી રાખવી જોઈએ. મેન્ટેનન્સની વાત કરી અને નગરપાલિકાના સત્તાધીશો જે રીતે છટકબારી ગોતવાની વાતો કરે છે ત્યારે હું કહેવા માગું છું કે ટાઉનહોલની અંદર નગરપાલિકા દ્વારા 5 દુકાનો બનાવવામાં આવી અને આ 5 દુકાનોને એટીએમમાં બેંકોને આપવાની જે વાત હતી એક પણ બેંકનો આ નગરપાલિકાના સત્તાધીશોએ સંપર્ક કર્યો નથી. એક પણ બેંક અહીંયા કને કોઈ એટીએમ લઈ અને આવી નથી. આવી જો વાતો હોય આવી જ રીતે આવા એટીએમઓની ખાલી ખાલી વાતો કરી અને બણગા ફૂંકવાના જે કામો નગરપાલિકાના સત્તાધીશો કરતા હોય એ તદ્દન ખોટી છે. એમણે વાતો ન કરવી જોઈએ, એમણે કામ કરવા જોઈએ, એમણે બેંકો સાથે મળી અને બેંકોને અહીંયા કને એટીએમ એમના રાખે, લોકોને સુવિધા મળે એ હેતુથી કરવું જોઈએ અને એનો મેન્ટેનન્સ આ ટાઉનહોલનો મેન્ટેનન્સ આ દુકાનોના ભાડામાંથી થવો જોઈએ એવો ચોક્કસ મારું માનવું છે. તમે જેમ જોયું હશે તેમ ટાઉનહોલના ઉદ્ઘાટન પછી માત્ર 9 ફંક્શન આ ટાઉનહોલની અંદર થયા છે. આજે તમે જોવા જાઓ ને તો આ જો ભાડા ઓછા રાખી અને જો કામગીરી કરવામાં આવે તો ટાઉનહોલ એક દિવસ પણ ખાલી રહે નહીં એ ચોક્કસ મારું માનવું છે. માનવતાનું ધોરણ અપનાવવું જોઈએ, શૈક્ષણિક સંકુલ માટે ઓછા ભાડા રાખવા જોઈએ, સમાજ માટે ઓછા ભાડા રાખવા જોઈએ. હા, તમે ભાડા વધારો, કોઈ ટિકિટ ઉપર કોઈ શો કરતા હોય ત્યારે તમે 50,000 શું 1,00,000 રૂપિયા ભાડું લો એનો પણ વાંધો નથી, પણ તમે જ્યારે કોઈ શૈક્ષણિક સંસ્થા કોઈ સમાજો જેમ જુદા જુદા સમાજોના હમણાં અહીંયા ફંક્શન થયા તો એ બધા પાસેથી જો તમે 50,000 રૂપિયા ભાડું ઉઘરાવો અને મેન્ટેનન્સનું નામ આપો અને મેન્ટેનન્સ તમને કહી દઉં છું કે આ પૈસાની જે કોઈ પણ આવક થશે એ ટાઉનહોલમાં ક્યાંય પણ મેન્ટેનન્સમાં ખર્ચાશે નહીં. આ જે પૈસાની આવક થશે એ બીજી બાજુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જ્યાં એમના મળતિયાઓ માણસો હશે અને એમના જેના બિલો બાકી હશે આની આવક એ બિલો ચૂકવવામાં થશે એ ચોક્કસપણે છે. અને રંગમંચના કલાકારોએ જે રીતે દિવસ રાત અહીંયા મહેનત કરી હતી અને મહેનત કર્યા પછી પણ એમને જે જોતું હતું એવું કાંઈ મળ્યું નહીં અને જે ભાડાઓ આટલા અસહ્ય ભાવ વધારાના કારણે જે એક પણ રંગમંચનો અહીંયા કાર્યક્રમ નથી થતો એ પણ દુઃખની બાબત છે. હું રંગમંચના કલાકારોની સાથે છું, અમારી આખા કોંગ્રેસના જે વિપક્ષી નગરસેવકો છે એમની સાથે છે. એ જ્યાં કને અમને જે રીતે કહેશે એ રીતે અમે નગરપાલિકાની અંદર લડત પણ ચલાવવાના છીએ. હું સીઓશ્રીને પણ રજૂઆત કરીશ અને કલેક્ટરશ્રીને પણ આ બાબતે રજૂઆત કરીશ અને ધ્યાન દોરીશ કે તમે ભાડા ઘટાડો, ઇલેક્ટ્રિક બિલ જે આવે એ પાર્ટી ઉપર રાખી દો કે જેનાથી એસી વપરાય કે એસી ન વપરાય એનો જે ખર્ચ આવે છે એ પાર્ટીને ભોગવવાનો રહે અને ભાડા તદ્દન વ્યાજબી ભાવે હોવા જોઈએ. જે પહેલાં ભાડું લેતા હતા એ જ ભાડું ફરીથી ટાઉનહોલનું થાય એવી મારી ચોક્કસ માંગણી છે. હવે પાસપોર્ટ બનાવવાની કામગીરી સરળ બનશે. ભુજની પોસ્ટ ઓફિસમાં જ પાસપોર્ટ બનાવવાની કામગીરી શરૂ થઈ જશે. પાસપોર્ટ બનાવવો છે તો હવે રાજકોટ અમદાવાદ જવાની જરૂર નથી. ભુજમાં જ હવે પાસપોર્ટ બનાવવાની સુવિધા શરૂ થઈ ગઈ છે. ભુજની હેડ પોસ્ટ ઓફિસ મધ્યે 31 માર્ચ 2017 પાસપોર્ટ બનાવવાની કામગીરી શરૂ થઈ જશે. આ માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ ચૂકી છે. ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં શરૂ થયેલ પાસપોર્ટ કચેરી અંગે કચ્છ ન્યૂઝને માહિતી આપતા હેડ પોસ્ટ માસ્તર એનઆર વ્યાસ કહે છે કે નવી સુવિધા સૌ માટે આશીર્વાદરૂપ બનશે. વિનોદભાઈ ચાવડા સાંસદ આપણા કચ્છના, એમના હાથે ઉદઘાટન રાખેલું છે અને સંપૂર્ણ સેવાઓ બધી આ પોસ્ટ ઓફિસ મારફતે જ મળશે. એમાં પાસપોર્ટ ઓફિસના રિજનલ ઓફિસના પણ કર્મચારીઓ હશે, એમાં આપણા પોસ્ટ ઓફિસમાં જશે અને કચ્છની જનતા છે એને હવે ક્યાંક રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નહીં પડે. ટોટલી સુવિધાઓ બધી અહીંયા મળી જશે, પાસપોર્ટ આપને ઘરે બેસી મળી જશે. ગ્રાહકોને અમે જેટલી કોઈ પણ તકલીફ ન પડે એની વિશેષ કાળજી લેશું. મેં વેઇટિંગ ન કરવું પડે અને બધું ઓનલાઈન છે એટલે એવું નથી કે પહેલો કે ચાલો એવું નથી, બધું નંબર એને ઓટોમેટિક આવવાના છે એટલે એ લોકોને બેસવા માટે કે પાણી પીવાના પાણી માટે કે કોઈ પણ વેઇટિંગ માટે કોઈ તકલીફ ન પડે એની અમે પૂરી તકેદારી રાખશું. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.